लॉकडाउन 32મા દિવસે રાજધાની દિલ્હીમાં નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. દુકાનો ખોલવાના સરકારના આદેશ છતાં દક્ષિણ દિલ્હીના સફરદગંજ એન્કલેવ સહિતના કેટલાક વિસ્તારોની અંદર દુકાનો બંધ રાખવી જ વેપારીઓ હિતાવહ માન્યું છે. ઝી 24 કલાકના સંવાદદાતા હિતેન વિટલાણીએ સફરદગંજ એન્કલેવ વિસ્તારમાં સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. લોકડાઉનનો 32મો દિવસ અને દેશભરમાં ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર તરફથી થોડી રાહત આપવામાં આવી છે, પણ દિલ્હીના જે તમામ કન્ટેનમેન્ટ ઝોન છે, લગભગ 95 એરિયા છે કન્ટેનમેન્ટ ઝોન, ત્યાં ક્યાંક ને ક્યાંક કોઈપણ પ્રકારની રાહત જે છે તે આપવામાં નથી આવી. અત્યારે દિલ્હીના સફદરજંગ એન્કલેવમાં અમે ઉપસ્થિત છીએ. તમે જોઈ શકશો કે સાઉથ દિલ્હી એમસીડી તરફથી જે છે તે સેનિટાઇઝેશનનું કામ જે છે તે ચાલી રહ્યું છે. B4200થી લઈને B4206 સુધીના તમામ બંગલોઝ ફ્લેટ જે છે તે સીલ કરી દેવામાં આવ્યા છે. વિસ્તારના એક ફ્લેટમાંથી 4 પરિવારનું સદસ્ય જે છે તે ક્યાંક ને ક્યાંક કોરોના પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર એરિયાને જે છે તે સીલ કરી દેવામાં આવ્યો હતો. અને સ્ટ્રિક્ટલી વાયોલેટર્સ અગેન્સ્ટ જે છે તે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ધારા લગાડીને કાયદાકીય કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસની ટીમ જે છે તે લગાતાર સ્પોટ ઉપર જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે. એમસીડી તરફથી પણ ડે ટુ ડે રેગ્યુલર બેસિસ પર જે છે તે સાફ સફાઈ અને સેનિટાઇઝેશનની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. આ તમામ કન્ટેનમેન્ટ ઝોનમાં જે છે કોઈપણ પ્રકારની રાહત નથી, પણ ક્યાંક ને ક્યાંક તેમની માટે વાત કરીએ તો એસેન્શિયલ સેવા જે જીવન જરૂરિયાતની જે ચીજો છે તે સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તેમના ઘરોમાં જે છે તે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેથી ક્યાંક ને ક્યાંક આ કન્ટેનમેન્ટ ઝોન ને રેડ ઝોન ને જે છે તે વાત કરીએ તો પૂરી રીતે હજુ સુધી ખોલવામાં નથી આવ્યા. દિલ્હીથી કેમેરા પર્સન મહેબૂબ સાથે તિરમિટલાની ઝી મીડિયા.